આગામી પંદર ડિસેમ્બરથી કચ્છ રણોત્સવ શરૂ થઈ રહ્યો છે કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે કચ્છ રણોત્સવને કારણે આ કળાઓને ઓર વેગ મળ્યો છે આ વર્ષે યોજાનારા રણોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કચ્છનો રણ વિસ્તાર નોટિફાઈડ એરિયા હોવાથી અહીં જવા માટે ખાસ પરમિશન કઢાવવાની હોય છે આ પરમિશન પોલીસ દ્વારા આપવામાં આવે છે અને જ્યારે પ્રવાસી રણમાં જાય ત્યારે બીએસએફ દ્વારા તેની ચકાસણી કરવામાં આવતી હોય છે આ પરમિશન અને ફી ભરવાનું કામ કચ્છના ભેરંડિયારા ખાતે થતું હતું પરમિશન મેળવવા માટેનું આ એક જ કેન્દ્ર હોવાથી અહીં પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હતો આ બાબત જિલ્લા વહીવટી તંત્રને ધ્યાન પર આવતા આ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે હવેથી પ્રવાસીઓ ભુજ કલેકટર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પરથી પોતાના ઓળખપત્રના આધારે સફેદ રણ જોવાની પરમિશન મેળવી શકે છે આ સાથે પ્રવાસીઓ આ પરમિશન મુલાકાતના અગાઉના દિવસે મેળવી રણમાં પ્રવાસીઓએ કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા નહીં રહેવું પડે આ સાથે ભીરંડિયારાનું જૂનું પરમિશન સેન્ટર પણ ચાલુ રહેશે આ વ્યવસ્થામાં આપણા ધ્યાનમાં એવું આવ્યું કે ત્યાં ઘણા બધા પ્રવાસીઓની સંખ્યા હોય છે અને એક સાથે ભીડ થવાના કારણે અને ત્યાં અમારા જે કોમ્પ્યુટર અને સર્વર એની કેપેસિટી અમુક લિમિટેડ હોવાના કારણે વારંવાર પ્રશ્નો આવતા હતા એટલે આપણે એ વ્યવસ્થા વિચારી કે ભીર ઇંડિયારા ખાતે પણ એક ટેમ્પરરી કારણ કે ચાલુ વર્ષે રણોત્સવ ટૂંક સમયમાં શરૂ થના છે એટલે ટેમ્પરરી વ્યવસ્થા ઊભી કરી આ સાથે ભિરંડિયારા ખાતે રહેલા સેન્ટર ખાતે પ્રવાસીઓના વાહન પાર્કિંગની ખાસ સુવિધા બનાવવામાં આવશે જેથી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને ખાવડા અને કાળા ડુંગર તરફ જવાનો રસ્તો ખુલ્લો રહી શકે આ વર્ષે રણમાં પ્રવાસીઓની ગાડીઓ ફસાઈ જવી અને ધૂળ ઉડવા જેવા પ્રશ્નો નહીં સર્જાય કારણ કે સફેદ રણમાં છ કિલોમીટર સુધી રોડ બનાવવામાં આવ્યો છે પંદર ડિસેમ્બરથી ચાલુ થનારો રણોત્સવ નેવું દિવસ સુધી ચાલશે ભુજમાં પણ જનસેવા કેન્દ્ર છે અમારું કલેક્ટર ઓફિસની બાજુમાં ત્યાં પણ અમે આ વ્યવસ્થા ઊભી કરી છે અને એક્સિસ બેન્ક સાથે અમે આ વ્યવસ્થા ઉભી કરી છે એટલે અહીંયા પણ કોઈપણ વ્યક્તિ પાસ મળી શકે અને અમે એવું આયોજન વિચારી રહ્યા છે કે ગમે ત્યારે પાસ મળી શકાય મતલબ આજે જ જવું હોય તો આજે મેળવવી જરૂર નથી તો બે દિવસ ચાર દિવસ અગાઉ પણ મળી શકાય જે દિવસે આપણે પાસ મેળવો એ દિવસે આપણે ત્યાં પોલીસને બતાવી અને નીકળી શકાય અને ફરીથી પછી ત્યાં એ વિધિમાં આપણે એ ફરીથી એ પ્રક્રિયામાં પડવાની જરૂર ના પડે પ્રવાસીઓને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી અને પાયાના ફેરફાર કરવામાં આવ્યા છે આ સાથે આગામી સમયમાં પ્રવાસીઓ રણોત્સવની ઓનલાઇન પરમિશન મેળવી ફી ભરી શકે તે માટેની વ્યવસ્થા કરવાનું પણ વહીવટી તંત્રનું આયોજન છે કેમેરામેન નરેશ ભુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ